નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની અંદર ગણિત વિષયમાં નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 3, કેટલા ચોરસ. આ ચેપ્ટરની અંદર આપણે દાખલાઓ ગણવા કરતાં વધારે પડતી થિયરી વિશે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર શરૂ કરીએ તે પહેલાં આપણે સૌથી પહેલા કે ક્યાં ગયા લેક્ચરની અંદર આપણે શું માહિતી મેળવી હતી તે જોઈ લઈએ. ચેપ્ટર નંબર 2, આકાર અને ખૂણામાં આપણે વિવિધ આકારો ઓળખ્યા હતા, જેમાં બંધ આકારો, ખુલ્લા આકારો વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત ખૂણાના 3 પ્રકારો વિશે માહિતી મેળવી, કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. આ ખૂણાઓ જે છે તે આપણે 3 રીતે ઓળખતા શીખ્યા. એક તો તેના આકાર પરથી, તેના માપ પરથી અને વિવિધ ચિત્રોની મદદથી કે વિવિધ ચિત્રોની અંદર કેવી રીતે ખૂણાઓ ઓળખાય છે. આ ઉપરાંત ગયા લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા, ઘડિયાળ દ્વારા ખૂણાઓ જોયા, આકારો દ્વારા ખૂણા જોયા અને વિવિધ ચિત્રોમાં આપણે ખૂણા જોયા. આ ઉપરાંત આપણે જ્યારે યોગ કરીએ છીએ ત્યારે પણ આપણા શરીરની અંદર વિવિધ ખૂણાઓ બને છે, તે વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે ચેપ્ટર નંબર 2 નું રિવિઝન પૂર્ણ કરી લીધું હશે. હવે આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 3. આ ચેપ્ટર જે છે તે આગળના ધોરણો માટે પાયો છે, તેથી આ ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન આપવું, કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે માહિતી મેળવવાની છે. પરિમિતિ અને ક્ષેત્રફળ તમને આગળના તમામ ધોરણોમાં તો કામ આવશે જ, પરંતુ તમારા જીવનમાં પણ તમને ઘણી જગ્યાએ પરિમિતિ અને ક્ષેત્રફળને લગતું ગણિત કામ આવશે. તેથી આ ચેપ્ટરની અંદર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. સૌથી પહેલા તો આપણે જોઈએ કે પરિમિતિ. પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એક ગાણિતિક શબ્દ છે. સાદી ભાષામાં તેને હદની લંબાઈ અથવા તો સીમાની લંબાઈ કહેવામાં આવે છે. ધોરણ 4ની અંદર આપણે બધા આ ચેપ્ટર ભણી ગયા. આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ આકારો જે છે તેની ફરતી બાજુની લંબાઈનો માપનો આપણે સરવાળો કરતા હતા અને તેને આપણે કહેતા પરિમિતિ. પરિમિતિ એટલે હદની લંબાઈ. ગાણિતિક ભાષામાં આપણે તેને પરિમિતિ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા લખીએ, બરાબર છે? પરિમિતિની વ્યાખ્યા તમે આ રીતે લખી શકો છો. કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે, કારણ કે આ જ વ્યાખ્યા તમને આગળના ધોરણમાં પણ આવશે અને આપણે એક્ઝામની અંદર પણ 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાય છે, તેને આધારિત ખાલી જગ્યા પણ પૂછાય છે. ફરી એક વખત હું બોલું છું કે પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. કોઈ પણ તમે આકાર લઈ લ્યો, આ આકારની બધી બાજુઓના જે તમને માપ આપેલા છે તેનો તમે સરવાળો કરો ત્યારે તમને શું મળે છે? તો કે પરિમિતિ આપણને મળે છે, બરાબર? એટલે કે તેની હદની લંબાઈ આપણને મળે છે. ઘણી વખત એવું બની શકે કે ભાઈ કોઈ પણ 2 આકૃતિ જે છે તેની પરિમિતિ સમાન પણ હોય. જેમ કે આ રૂમની મારે પરિમિતિ માપવી હોય તો હું શું કરીશ? પહેલા તેની બધી જ બાજુઓના માપ શોધી લઈશ અને પછી તેનો કરીશ સરવાળો. અને બાજુના રૂમમાં પણ જો બંને રૂમ સરખા બનાવેલા હશે તો શું થશે? બંનેની પરિમિતિ સમાન થશે. તો આવી રીતે પરિમિતિ એટલે ટૂંકમાં એટલું યાદ રાખવું કે બધી જ બાજુઓના માપનો સરવાળો. અને ખાસ બંધ આકૃતિ શબ્દ વાપરવો, કારણ કે પરિમિતિ હંમેશા બંધ આકૃતિની જ આપણને મળે છે, બરાબર? હવે આપણે જોઈએ તેના એકમો. એટલે કે પરિમિતિ, માનો કે કોઈ આકૃતિની પરિમિતિ 20 થઈ તો તમે તેને કેવી રીતે દર્શાવો? તો આપણે પરિમિતિના એકમની ચર્ચા કરીએ. આકૃતિનું માપ સેન્ટીમીટરમાં હોય તો પરિમિતિ પણ સેમીમાં લખવી, મીટરમાં હોય તો પરિમિતિ પણ મીટરમાં લખવી અને કિમીમાં હોય તો પરિમિતિ પણ કિમીમાં લખવી, બરાબર છે? માનો કે તમને કોઈ આકૃતિ આપી છે, એ આકૃતિમાં બધી જ બાજુઓના માપ પાછળ સેન્ટીમીટર એકમ લખેલો છે,
તો તમે કુલ પરિમિતિનો જે જવાબ આવે છે તેના એકમ તરીકે પણ તમારે સેન્ટીમીટર લેવાનું થાય. જો તે આકૃતિ છે તેની માપ તમને મીટરમાં આપેલું છે તો તેના એકમોનું માપ તમારે તેનો જે જવાબ આવે છે તેનું માપ પણ તમારે મીટરમાં લખવાનું થાય. અને જો કોઈ પણ આકાર છે કે જેનું માપ તમને કિલોમીટરમાં આપેલું છે, માનો કે કોઈ ખેતર છે, ખેતરનું તમને કહેતા હોય તો ખેતરનું માપ તમને કિમીમાં આપેલું હોય તો તેનો જવાબ પણ તમારે એકમ એનો લખવો પડે કિલોમીટરમાં. બરાબર, તો એટલું યાદ રાખવાનું કે આકૃતિનું માપ સેમીમાં તો પરિમિતિનું માપ પણ સેમીમાં, આકૃતિનું માપ મીટરમાં તો પરિમિતિનું માપ પણ મીટરમાં, અને આકૃતિનું માપ કિલોમીટરમાં તો પરિમિતિનું માપ પણ કિલોમીટરની અંદર. હવે આપણે જોઈએ સૂત્ર. ધોરણ 5 ની અંદર તમારે ફક્ત અને ફક્ત ચોરસ અને લંબચોરસની પરિમિતિના જ સૂત્રો આપણે યાદ રાખવાના છે. બાકી કોઈ પણ આકારની જો તમને પરિમિતિ શોધવાની કહે તો તમારે એક જ સૂત્ર મૂકવાનું થશે, બધી જ બાજુના માપનો સરવાળો. આપણે આગળના લેક્ચર્સમાં તેના વિશે પણ ચર્ચા કરીશું. અત્યારે આપણે લખીએ ચોરસ અને લંબચોરસનું સૂત્ર. ચોરસ ની પરિમિતિ બરાબર, અને અહીંયા લખીએ લંબચોરસ ની પરિમિતિ બરાબર. વિદ્યાર્થી મિત્રો, ચોરસ જે છે ચોરસની અંદર ચારેય બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. ચોરસની ચારેય બાજુઓના માપ સમાન હોય છે, તેથી આપણે ચોરસની પરિમિતિમાં લખશું 4 ગુણ્યા લંબાઈ અથવા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ અથવા તો 4 ગુણ્યા લંબાઈ. આપણે દરેક દાખલાની અંદર આ સૂત્રનો જ ઉપયોગ કરીશું. આ સૂત્ર ફક્ત અને ફક્ત સમજૂતી માટે છે કે ભાઈ ચોરસની ચાર બાજુની લંબાઈનો તમે સરવાળો કરો તો તમને ચોરસની પરિમિતિ મળે છે. પરંતુ ચાર વખત આપણે સરવાળો કરીએ કે 4 ગુણ્યા લંબાઈ લખીએ, બંને સરખું જ થાય છે. તેથી ચોરસની પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ. બરાબર, આ સૂત્ર ખાસ યાદ રાખવાના છે. દરેકે સૂત્ર કાયમને માટે 5 થી 6 વખત લખવા કે જેથી કરીને આ સૂત્ર ભૂલાય નહીં. કારણ કે આ સૂત્ર તમને આગળના તમામ ધોરણોમાં તો કામ આવશે જ, પણ આપણા આ ધોરણની અંદર પણ ચેપ્ટરની અંદર તમને ફર્સ્ટ સેમ ને સેકન્ડ સેમ બંનેની અંદર કામમાં આવશે. હવે આપણે જોઈએ લંબચોરસની પરિમિતિ. હવે વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ જે છે તેની અંદર લંબાઈ અને પહોળાઈ બંને હોય છે, જ્યારે ચોરસમાં ફક્ત લંબાઈ હોય છે કારણ કે તેની ચારેય બાજુ સમાન હોય છે. હવે લંબચોરસ જે છે તેમાં સામ સામેની બાજુ સમાન હોય છે. લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય છે. તો સાદી રીતે સમજીએ તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે આપણે લખી શકીએ. પણ આ સૂત્ર જે છે તે ખૂબ લાંબુ થઈ જાય છે. તમે લંબાઈ લખો પહોળાઈ લખો લંબાઈ લખો પહોળાઈ લખો અને 4 વખત તેનો સરવાળો કરો તો ગણતરી જે છે તે થોડીક લાંબી પડી જાય છે. આનું પણ એક શોર્ટકટ સૂત્ર છે. માનો કે એક વખત તમે લંબાઈ પહોળાઈનો સરવાળો કરી લ્યો તો બીજી લંબાઈ પહોળાઈ તો એ જ લેવાની છે, કારણ કે આ બે લંબાઈ લંબાઈ સરખી હશે અને પહોળાઈ પહોળાઈનું માપ સરખું હશે. દાખલા તરીકે લંબાઈ 2 હોય તો સામેની લંબાઈ પણ 2 જ થાય, પહોળાઈ 1 હોય તો પહોળાઈ અહીંયા પણ 1 જ થાય. એટલે એક વખત સરવાળો કરો તો તમને બીજો પણ સરવાળો એ જ મળે છે. તેથી આપણે અહીંયા સૂત્ર લખીએ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે લંબાઈ વત્તા પહોળાઈનો એક વખત સરવાળો કરવો અને એને ગુણ્યા કરવા 2. તો ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર થશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર છે. તો આ હતી પરિમિતિની વાત. હવે આપણે જોવાનું છે ક્ષેત્રફળ. તો કે સૌ પ્રથમ આપણે ક્ષેત્રફળની વ્યાખ્યા લખીએ તો કે કોઈ બંધ આકૃતિ દ્વારા સપાટી પર રોકાયેલી જગ્યાને સપાટી પર
રોકાયેલી જગ્યાને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. અહીંયા તમે લખી નાખજો સાથે કે તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. કોઈ પણ બંધ આકૃતિ દ્વારા સપાટી પર રોકેલી જગ્યાને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. હવે આપણે વ્યાખ્યા ભૂલી જઈએ, પહેલા સાદી રીતે આપણે ક્ષેત્રફળ એટલે શું તે સમજીએ. ક્ષેત્રફળ એટલે ટૂંકમાં તમે કયો સાદી ભાષામાં તો કે રોકેલી જગ્યા. બરાબર, રોકેલી જગ્યા તેને કહેવાય ક્ષેત્રફળ. માનો કે તમે બેન્ચીસ ઉપર બેસો છો, તમે ત્રણ વ્યક્તિ એક બેન્ચીસ પર બેસો છો, તો તમે તમે પોતે જેટલી જગ્યામાં બેઠા છો તમારે બેસવા માટે જેટલી જગ્યાની જરૂર છે તેટલી જગ્યા એ તમે રોકેલું ક્ષેત્રફળ ગણાય. બેન્ચ પર તમે રોકેલું તે ક્ષેત્રફળ ગણાય. પછી તો કે તમારા મિત્ર જે તમારો મિત્ર જે છે તે જેટલી જગ્યા પર બેસે છે એટલું ક્ષેત્રફળ તેનું પોતાનું ગણાય. તો આવી જ રીતે કોઈ પણ વસ્તુ છે, આકાર છે કે પદાર્થ છે, તે જ્યાં પણ પડેલો હોય, તે જ્યાં આવેલો છે, તે જેના પર મૂકેલો છે, તેમાં તે જેટલી જગ્યા રોકે તેને કહેવામાં આવે ક્ષેત્રફળ. માનો કે હું આ હાથ આ બોર્ડ ઉપર મૂકું છું, તો આ મારા હાથ દ્વારા બોર્ડનો જેટલો ભાગ ઢંકાય છે તેને કહેવાય મારા હાથનું ક્ષેત્રફળ. બેન્ચીસ પર તમે બુક મૂકો છો, બુક જેટલી જગ્યા રોકે છે તો તેને કહેવાય બુકનું ક્ષેત્રફળ. બરાબર, આ બિલ્ડિંગની અંદર આ રૂમ જે છે તે જેટલી જગ્યામાં આવેલો છે તો તેને કહેવાય આ રૂમનું ક્ષેત્રફળ. તમારે જો ખેતર હોય, ખેતર જે છે તે સમગ્ર પૃથ્વી પર ખેતર આવેલું છે ને, એક ખેતર જે છે તે આપણી આખી પૃથ્વીમાં અમુક ભાગમાં આવેલું છે, તો આ ખેતર જેટલી જમીન રોકે છે જમીનનું માપ એટલે તે ખેતરનું ક્ષેત્રફળ. બરાબર, તો ક્ષેત્રફળ તમે કોઈ પણ વસ્તુનું શોધી શકો છો. આ વિશ્વની અંદરની તમામ વસ્તુનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો અને એવી જ રીતે તેની પરિમિતિ પણ તમે શોધી શકો છો. તો વ્યાખ્યા આપણે યાદ રાખીએ તો કે કોઈ બંધ આકૃતિ દ્વારા સપાટી પર રોકાયેલી જગ્યાને તે આકારનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ક્ષેત્રફળના એકમોની, તો અહીંયા જેમ જોયું કે ભાઈ આકૃતિનું માપ સેમી તો પરિમિતિનું માપ પણ સેન્ટીમીટર, આકૃતિનું માપ મીટર તો પરિમિતિનું માપ પણ મીટર, અને આકૃતિનું માપ કિલોમીટર તો પરિમિતિનું માપ પણ કિલોમીટર. તો આપણે એવી રીતે ક્ષેત્રફળમાં જોઈએ, પણ ક્ષેત્રફળમાં એકમ થોડાક અલગ આવશે. જો આકૃતિનું માપ સેમીમાં હોય તો તમારે લખવાનું થાય ચોરસ સેમીમાં તેનું ક્ષેત્રફળ લખવાનું થાય, મીટર તો ચોરસ મીટર, અને કિમી તો ચોરસ કિમી. બરાબર, જો આકૃતિનું માપ જે છે સેન્ટીમીટરમાં આપેલું હોય, માનો કે કોઈ ચોરસ આકૃતિ તમને આપેલી છે અને એમ કીધું છે કે દરેકનું માપ 2 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ તમે શોધો ત્યારે જે જવાબ આવે તે જવાબની પાછળ એકમ તમારે, પરિમિતિ હોય તો સેમી પણ ક્ષેત્રફળ હોય તો ચોરસ સેમી, પરિમિતિ હોય તો મીટર પણ ક્ષેત્રફળ હોય તો ચોરસ મીટર, ટૂંકમાં સેન્ટીમીટર મીટર અને કિલોમીટરની આગળ ચોરસ લખવું. ક્ષેત્રફળનું માપ હંમેશા ચોરસ સેમી, ચોરસ મીટર કે ચોરસ કિલોમીટર એકમની અંદર જ લખવામાં આવે છે. ધારો કે હું એમ કહું કે ભાઈ મોબાઈલ ફોનનું ક્ષેત્રફળ, તો કે તે સેન્ટીમીટરમાં આપણે માપી શકીએ, મોબાઈલ ફોનની લંબાઈ મીટર જેટલી હોતી નથી, તો તમે તેનું ક્ષેત્રફળ કેમાં લખી શકો તો કે ચોરસ સેમી. તમે એમ કહો કે ભાઈ આ શાળાનું ક્ષેત્રફળ, તો કે ચોરસ મીટર. તમે એમ કહો ગોંડલ શહેરનું ક્ષેત્રફળ, તો કે ચોરસ કિલોમીટર. બરાબર છે, તો આવી રીતે જ્યારે પણ આપણે ક્ષેત્રફળનો જવાબ લખતા હોય, ક્ષેત્રફળનું માપ લખતા હોય, ત્યારે હંમેશને માટે એક વાત યાદ રાખવાની, તેનું ક્ષેત્રફળ હંમેશા ચોરસ મીટર, ચોરસ કિમી કે ચોરસ સેમીની અંદર જ લખવામાં આવશે. બરાબર, હવે આપણે જોઈએ ક્ષેત્રફળના સૂત્રો. તો ક્ષેત્રફળ પણ તમારે ફક્ત ચોરસ અને લંબચોરસનું જ માપવાનું થશે. આ ઉપરાંત આપણે બીજી રીત પણ ક્ષેત્રફળ માપન માટે જોશું, પણ સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ચોરસ અને લંબચોરસ આકાર આપેલો હોય તો તમે સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ માપી શકો છો. સૌથી પહેલા આપણે જોઈએ ચોરસનું ક્ષેત્રફળ.
તો ચોરસ ની અંદર મિત્રો આપણે જાણીએ છીએ તે રીતે ફક્ત અને ફક્ત લંબાઈ જ હોય છે, તેની ચારેય બાજુ સમાન હોય છે. તો અહીંયા આપણે તેનું સૂત્ર બનશે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસ નું ક્ષેત્રફળ નું સૂત્ર બરાબર. લંબચોરસની અંદર લંબાઈ અને પહોળાઈ બંનેનો સમાવેશ થાય છે, તેથી લંબચોરસના ક્ષેત્રફળની સૂત્રની અંદર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હતો આવી રીતે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ચારે ચાર સૂત્ર તમારે ખાસમ ખાસ યાદ રાખવાના છે. અને આ સિવાય પરિમિતિ માટેનું બીજું સૂત્ર કે બધી જ બાજુના માપનો સરવાળો. બરાબર, હવે આપણે જોઈએ કે જો આકાર ચોરસ કે લંબચોરસ ન હોય તો તેનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું. આપણે પરિમિતિ માટે તો જોઈ લીધું કે ભાઈ આકાર જે છે તે ચોરસ કે લંબચોરસ ન હોય તો તેનું ક્ષેત્રફળ જે છે તે તમે સોરી તેની પરિમિતિ જે છે તે તમે બધી જ બાજુના માપનો સરવાળો આ સૂત્રની મદદથી શોધી શકો છો. પણ ક્ષેત્રફળની અંદર એવું બને તો કે ભાઈ આકાર જે છે તે ચોરસ પણ નથી અને લંબચોરસ પણ નથી, તો આપણે આલેખ પત્રની મદદથી તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે આલેખ પત્ર પર આકૃતિનું ક્ષેત્રફળ કઈ રીતે માપવું, તો આ જાણવા માટે આપણે ત્રણ બાબતો યાદ રાખવાની છે. બરાબર, કઈ કઈ ત્રણ બાબતો? તો કે સૌ પ્રથમ આકૃતિ આલેખ પત્ર પર આખું ખાનું રોકે, આકૃતિ આલેખ પત્ર પર અડધું ખાનું રોકે અને આકૃતિ આલેખ પત્ર પર અડધાથી વધારે ખાનું રોકે. હવે જ્યારે કોઈ પણ આકૃતિ, હવે આલેખ પત્ર એટલે શું? તો કે આવી આવું એક પેજ આવે કે જેની અંદર ચોરસ કરેલા હોય. બરાબર, આવી રીતના ચોરસ કરેલા હોય, આવું ચોરસ વાળું જે પત્ર આવે તેને આપણે કહેવામાં આવે છે આલેખ પત્ર. હવે આ આલેખ પત્ર પર કોઈ પણ આકાર આખું ખાનું રોકે, અડધું ખાનું રોકે અને અડધા કરતા વધારે ખાનું રોકે, આ ત્રણનું જ આપણે ગણતરી કરવાની થાય. જો કોઈ પણ આકાર છે અડધા કરતા ઓછું ખાનું રોકશે તો આપણે તેને ગણતરીમાં લેશું નહીં. હવે આખું ખાનું રોકે તો આખા ખાનાને આપણે એક આખું ખાનું ગણશું, અડધા ખાનાને આપણે અડધું ખાનું ગણશું, અને બે અડધા ખાના ભેગા થઈને એક આખું ખાનું બનશે, અને અડધાથી વધારે છે તેને આપણે એક આખું ખાનું ગણશું. બરાબર, હવે આપણે આને અહીંયા આકૃતિ દ્વારા સમજીએ. માનો કે અહીંયા હું કોઈ એક આકૃતિ દોરું છું, કે આવી રીતે હું આકૃતિ દોરું છું. બરાબર, આ આકૃતિ મેં દોરેલી છે. હવે મારે આ આકૃતિનું ક્ષેત્રફળ ગણવું છે. તો અહીંયા આ આકૃતિનું ક્ષેત્રફળ સૂત્ર હું તમને આની આગળના લેક્ચરમાં જ્યારે આપણે દાખલા આવી રીતે ગણશું ત્યારે સમજાવીશ, કારણ કે અત્યારે સૂત્ર સમજાવીશ તો ત્યારે તમને ભૂલાઈ જશે. પણ અત્યારે ફક્ત એટલું જ જોવાનું છે. પહેલા આપણે સૌપ્રથમ શું કરવાનું? તો કે જ્યારે પણ આલેખ પત્ર પર કોઈ પણ આકાર આપેલો હોય ત્યારે પહેલા આખા ખાના ગણી લેવા. આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, તેમાં રાઈટની નિશાની કરી લેવી. આખા ખાના જેટલા હોય તેમાં રાઈટની નિશાની કરી લેવી. હવે તો કે અડધા ખાના ગણવાના. તો જો આ ખાનું છે અને આ ખાનું છે, આ બંને અડધા ખાના છે. પછી તો કે અડધાથી વધારે ખાના ગણવાના. આ અડધાથી વધારે છે, બાકી કોઈ પણ અડધાથી વધારે છે નહીં.
હવે બાકીના ખાના કેવા છે? તો કે અડધાથી ઓછા છે, તેમાં ખોટાની નિશાની કરી દેવાની, કારણ કે અડધાથી ઓછા ખાના આપણે ગણવાના નથી. હવે આખા ખાના કેટલા હતા? તો કે એક, બે, ત્રણ અને ચાર. તો પેલા લખીએ ચાર, અડધાથી વધારે એક અને અડધા બે હતા, એટલે અહીંયા લખીએ બે ગુણ્યા અડધા. હવે આનો તમે સરવાળો કરી નાખો, જેમ કે ચાર ને એક પાંચ, બે બે ઉડી જાય એટલે એક વધે, પાંચ ને એક છ, તો આનું ક્ષેત્રફળ થાય 6 ચોરસ સેન્ટીમીટર. બરાબર, આનું ક્ષેત્રફળ થશે 6 ચોરસ સેન્ટીમીટર. તો આવી રીતે આલેખ પત્રની અંદર તમે કોઈ પણ આકારનું ક્ષેત્રફળ શોધી શકો છો. પણ જ્યારે આલેખ પત્રની અંદર દરેક ખાના આખા હશે તો તમારે શું કરવાનું થશે? તો કે જેટલા ખાના એટલું ક્ષેત્રફળ. માનો કે અહીંયા હું દોરું છું, આવું એક આલેખ પત્ર છે, અહીંયા આપણને ખાના વાળું આલેખ પત્ર આપેલું છે. તેમાં તમને પ્રમાણ માપ પણ આપેલું હોય કે એક ખાનું એટલે આપણે કેટલું ગણવું, એક મીટર, એક ચોરસ મીટર ગણવું કે એક ચોરસ સેન્ટીમીટર ગણવું, તે આપેલું હોય. હવે આની અંદર કોઈ એક આકાર આવી રીતનો દોરેલો છે, ચોરસ દોરેલું છે, અંતે આવી રીતે દોરેલું છે. એક પણ ખાનું અડધું નથી, એક પણ ખાનું અડધાથી વધારે નથી કે એક પણ ખાનું અડધાથી ઓછું નથી, બધા જ ખાના આખા છે. તો આનું ક્ષેત્રફળ આપણે ગણશું જેટલા ખાના, જો 1 2 3 4 5 6 7 8 9, તો 9 ચોરસ સેમી, આનું ક્ષેત્રફળ થશે 9 ચોરસ સેમી. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું કે આલેખ પત્રની અંદર જો કોઈ પણ આકાર આપેલો હોય અને આ આકાર બધા જ આખા ખાના રોકે, તો જેટલા ખાના એટલું ક્ષેત્રફળ, આકૃતિ દ્વારા જેટલા ખાના રોકાયેલા એટલું જ ક્ષેત્રફળ. પણ જો કોઈ આકાર જે છે તે અડધા, અડધાથી વધારે, અડધાથી ઓછા, આખા એમ ખાના રોકે છે, તો આપણે ગણવાનું કે ભાઈ આખા ખાના રોકે તો એને એક આખું ગણવું, અડધા રોકે તો બે અડધા ખાના બરાબર એક આખું ખાનું ગણવું, અને અડધાથી વધારે રોકેલા હોય તો તે અડધાથી વધારેને એક આખું ગણવું, અને આ ઉપરાંત જે અડધાથી ઓછા ખાના છે તેને ગણતરીમાં લેવાના નહીં. તો આ હતી આપણે આ ચેપ્ટરની બેઝિક થિયરી. આ થિયરી પર જ આખું ચેપ્ટર આપણને આવડશે. તેથી આજે હું તમને આ ચેપ્ટરની જે થિયરી જે છે તે પીડીએફ સ્વરૂપે આપી દઈશ, જે તમારે તમારી પાકી બુકની અંદર લખવાની થશે. અને અહીંયા આપણે એક વખત ફરી રિવિઝન કરી લઈએ. પરિમિતિ એટલે તો કે કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ. એકમ, તો કે આકૃતિનું માપ સેન્ટીમીટરમાં હોય તો એકમ લખવો સેમી, આકૃતિનું માપ મીટરમાં તો એકમ લખવો મીટર, અને આકૃતિનું માપ કિમીમાં તો મીટર લખવો કિમી. સૂત્રો આપણે જોઈએ તો કે ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. અને બીજે કોઈ પણ અન્ય આકાર આપેલો હોય તો પરિમિતિ બરાબર બધી જ બાજુના માપનો સરવાળો, જેના દાખલા આપણે આના પછીના લેક્ચરમાં સમજશું. હવે જોઈએ ક્ષેત્રફળ. તો કે કોઈ પણ બંધ આકૃતિ દ્વારા સપાટી પર રોકાયેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવામાં આવે છે, અથવા તો તમે એમ પણ લખી શકો કે કોઈ પણ બંધ આકૃતિએ સપાટી પર રોકેલ જગ્યાનું માપ એટલે ક્ષેત્રફળ. એના એકમો જોઈએ તો કે એના એકમોમાં દરેકમાં માપ સેમીમાં હોય તો એકમ ચોરસ સેમી, માપ મીટરમાં તો એકમ ચોરસ મીટર, અને માપ કિમીમાં તો એકમ ચોરસ કિમી. ત્યાર પછી આપણે તેના સૂત્રો જોઈએ તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને અન્ય કોઈ પણ આકાર જે છે તેનું ક્ષેત્રફળ તમે માપો તો આલેખ પત્રની મદદથી માપી શકાય છે. જેમ કે આલેખ પત્ર ઉપર જો આવી રીતે દરેક ખાના આખા હોય તો આકૃતિની અંદર જેટલા ખાના એટલું તે આકૃતિનું ક્ષેત્રફળ, અને આવી રીતે અડધા, અડધાથી વધારે, અડધાથી ઓછા એમ ખાના હોય તો આપણે આવી રીતે યાદ રાખવાનું કે ભાઈ આલેખ પત્ર પર આખું ખાનું રોકે આકૃતિ તો એને આખું ગણવું, અડધું ખાનું રોકે તો બે અડધા ખાના બરાબર આખું ગણવું, અને અડધાથી વધારે રોકે તો એને એક આખું ખાનું ગણવું, અને અડધાથી ઓછી જગ્યા રોકતું હોય તે ખાનાને ગણતરીમાં લેવાનું નહીં, બરાબર. તો આવી રીતે આપણે એ પણ શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ.
ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.